નવા વર્ષ નિમિત્તે સીએમ વિજય રૂપાણી ગાંધીનગરના પંચદેવ મહાદેવ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પત્ની અંજલિ રૂપાણી સાથે ભગવાનના ચરણોમાં શીશ નમાવી પૂજન અર્ચન કર્યું. પંચદેવ મહાદેવના દર્શન કર્યા બાદ સીએમ વિજય રૂપાણીએ રાજ્યની જનતાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી, સાથે જ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ફરી મોદી સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. પંચદેવ મહાદેવના દર્શન કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુભેચ્છા મુલાકાત કરી હતી. વિક્રમ સંવતના નવા વર્ષ નિમિત્તે મુખ્યપ્રધાન રૂપાણીએ લોકો સાથે મુલાકાત કરી. આ પ્રસંગે સનદી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો મુખ્યપ્રધાનને મળવા માટે પહોંચ્યા હતા. નવા વર્ષે મુખ્યપ્રધાન રૂપાણીએ કર્ણાવતી રાગ છેડ્યો. તેમણે કહ્યું કે અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવા મુદ્દે વિચારણા કરાશે. આગામી ચૂંટણી પહેલા જ અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવામાં આવશે. સીએમ વિજય રૂપાણી પંચદેવ મહાદેવના દર્શન કર્યા બાદ સહપરિવાર સાથે અમદાવાદમાં મા ભદ્રકાળીના દર્શનાર્થે ગયા. મા ભદ્રકાળીના દર્શન કરીને સીએમએ રાજ્યની સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગ્યા. મુખ્યપ્રધાનના આગમનને લઈને મંદિર બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આજથી નવા વર્ષની થઈ છે શરૂઆત, ત્યારે પહેલી સવારથી જ અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. લોકોએ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી. સુરતના પૌરાણિક ગણાતા અંબિકા નિકેતન મંદિરમાં પણ માતાજીના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી હતી. ખાસ કરીને આજના નવા વર્ષના નિમિત્તે મંદિરને પણ વિશેષ સાજ શણગાર કરાયો હતો. માતાજીને આભૂષણોની સાજ સજ્જા કરાઈ હતી. આ તરફ વડોદરાના ઇસ્કોન મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. વહેલી સવારથી જ લોકો ઇસ્કોન મંદિરમાં પહોંચીને ભગવાનના દર્શન કર્યા હતા. નવા વર્ષની શરૂઆતમાં ભગવાનના દર્શન કરીને નવું વર્ષ સુખમય અને લાભકારી નીવડે તેવી પ્રાર્થના કરાઈ. આ તરફ રાજકોટમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પણ વહેલી સવારથી હરિભક્તો ઉમટ્યા હતા અને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લઈને નવા વર્ષની શરૂઆત કરી. લોકોએ ભગવાન પાસે નવું વર્ષ સુખમય અને સમૃદ્ધિથી પસાર થાય તેવી પ્રાર્થના કરી હતી. તો દિવાળી અને નૂતન વર્ષના પર્વને લઈને તીર્થધામ એવા સોમનાથને રોશનીથી શણગારવામાં આવ્યું છે. સાથે જ સોમનાથ મહાદેવને ખાસ પ્રકારનો શૃંગાર કરવામાં આવ્યો. નવા વર્ષની શરૂઆતમાં સોમનાથ મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા હતા. અમદાવાદ શહેરમાં ગત રાત્રે 60 જેટલા આગજનીના બનાવ બન્યા. ફટાકડાને કારણે 40 જેટલા સ્થળોએ આગના બનાવ બન્યા હતા. રાત્રે 12 વાગ્યા સુધીમાં શહેરમાં 60 જેટલી અલગ અલગ જગ્યાએ નાના મોટા આગના બનાવ બન્યા હતા, જેમાંથી આખરે 40 જેટલા આગના બનાવ ફટાકડાને જ કારણે થયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જામનગર હાઈવે પર આવેલા ખુલ્લા પ્લોટની અંદર પણ લાગી હતી આગ. જોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફટાકડાને કારણે ખુલ્લા ગોડાઉનની અંદર આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડના જવાનો માની રહ્યા છે. તો કચ્છના ગાંધીધામમાં 400 ક્વાર્ટર વિસ્તારમાં ભંગારના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી ગઈ. મોડી રાત્રે ભંગારના ગોડાઉનની અંદર અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જે બાદ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. તો સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરનારા લોકો સામે પોલીસે કરી છે લાલ આંખ. 10 વાગ્યા પછી ફટાકડા ફોડનાર 3 શખ્સો સામે ગુનો નોંધી વસ્ત્રાપુર પોલીસે તેમની ધરપકડ કરી. વસ્ત્રાપુરના વિવિધ વિસ્તારોમાં જ્યાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા એવા વિસ્તારોમાં જઈને ફટાકડા ફોડવાનું બંધ કરવા પણ વિનંતી કરી હતી. રાજધાની દિલ્હીની જેમ અમદાવાદમાં પણ ફટાકડાને કારણે પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે અને ભયજનક સપાટીએ પહોંચ્યું છે. PM2.5 સૌથી વધુ રાયખડ વિસ્તારમાં 474 જોવા મળ્યું, તો ચાંદખેડામાં પણ PM2.5નું પ્રમાણ આખરે 399ના સ્તરે પહોંચી ગયું. સાબરકાંઠાના મજરા ગામમાં અનોખી રીતે થઈ દિવાળીની ઉજવણી. અહીં દિવાળીના દિવસે ફટાકડા ફોડીને નહીં પરંતુ ભૈરવજીના મંદિરના ચોકમાં ગરબા ગાઈને ભક્તિમય માહોલમાં દિવાળી ઉજવાઈ.
પોરબંદર એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ બિલ્ડર અને હોટલના માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપતા સર્જાઈ ગયો વિવાદ. હોટલ માલિક અને બિલ્ડરને જાનથી મારી નાખવાની ધમકીને પગલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં કાંધલ જાડેજા સહિત 13 લોકો સામે ગુનો નોંધાયો છે. વલસાડના વાપી જીઆઈડીસીના સરદાર ચોક નજીક એક લેબર કોન્ટ્રાક્ટર પર ફાયરિંગનો બન્યો બનાવ. બાઇક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કરી કોન્ટ્રાક્ટરને પેટના ભાગે ગોળી મારી, જેને લઈને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.